ઉદામા હરિનગર પાછળ સોનલ ઇન્ડસ્ટ્રીઝ પાસે 22મી ઓગસ્ટની રવિવારે સાંજે 4:15 વાગે નરસામાં માથાભારે ગુરજીતસિંહ ઉર્ફે કાળુ ભાવસિંહ ચિકલીગરની હત્યા કરી દેવાઈ. કાળુ ચિકલીગર મિત્ર સાથે સોનલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ચા પીવા ગયો હતો. આ દરમિયાન રાહુલ એપાર્ટમેન્ટનો ભાઈ અજય, પ્રશાંત રાજપૂત, નાગીઓ પ્રથમ સહિતના સાગરીતો મોપેડ પર ઘૂસી ગયા. ચપ્પુ લઈ કાળુ ચિકલીગર પર તૂટી પડ્યા. કાળુસિંહની લોહીથી ખૂની ખેલ ખીલી નાખી ભાગી છૂટ્યા. તો બીજા દિવસે હત્યામાં સામેલ પ્રથમ અને નાગ્યાને ઝડપી લેવાયા. સિદ્ધાર્થ ઉર્ફે અજય એપાર્ટમેન્ટ અને રાહુલ તથા તેનો સાળો પ્રશાંત ભાગતા ફરતા હોય ત્યારે મહારાષ્ટ્રમાં તેના વતન શહાદા તાલુકાના અષ્ટાણે ગામમાં અજય પરત ફર્યો હોવાની બાતમી મળી હતી. એસઓજીના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સુવેરાએ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા, એએસઆઈ ભરત દેવીદાસ અને કોન્સ્ટેબલ રાજેશ સહિતની ટીમ શહાદા મોકલાઈ હતી. ઘણા દિવસથી વોચ ગોઠવી બેસેલી ટીમે ઓચિંતો છાપો મારી અજયને એપાર્ટમેન્ટમાંથી ઝડપી પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનરલ આઈ વિટનેસ, સુરત.